गुड मॉर्निंग बाळको, આજે આપણે આ પીરિયડની અંદર આ લેક્ચરની અંદર સાયન્સનો વિભાગ ફિઝિક્સ માનવ અને આંખ, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે એમાં મેન પોઈન્ટ આપણો માનવ આંખ છે, જે કે 5 માર્ક્સનું આ ચેપ્ટર છે. બોર્ડની અંદર આની અંદરથી 5 માર્ક્સનું પૂછાશે. જે માનવ આંખની આકૃતિ દોરી અને એના વિભાગોનું વર્ણન કરો, આવો પ્રશ્ન હશે, જે કે 3 માર્ક્સનો ક્વેશ્ચન હશે. લેશન નંબર 11માં ફિઝિક્સનું ચેપ્ટર છે, જે કે ફિઝિક્સની અંદર આપણે ઓલરેડી 2 લેશન ચાલી ગયા, આ 3જું લેશન સ્ટાર્ટ થશે આપણે. પછી 1 લેશન રહેશે આપણે. ખાસ ધ્યાન રાખજો, દિવાળી પછીનું આપણું પહેલું પ્રકરણ છે કે 11ની અંદર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા શું કહેવા માગે છે એનું પ્રસ્તાવના પહેલાં તમને સમજાવી દઉં કે શું કહેવા માગે છે. કે માનવ આંખ એટલે આપણી આંખો એ લેન્સ જેવી હોય છે. તમે જુઓ તો કાચ જેવી હોય છે, આપણે એમને ખણખોદ નથી કરી શકતા આંખને. આંખની અંદર આપણે કાંઈ કરી શકતા નથી. હાથ પગને આપણે ચીટિયા ભરી શકીએ છીએ, બીજા સંવેદનાઓ અંગો છે એને આપણે ચીટિયા ભરી શકીએ છીએ, આંખની અંદર ચીટીઓ નહીં ભરી શકીએ. શું કામ? કેમ કે લેન્સ છે, એવી રચના છે, કાચ છે, એને આપણે ઈજા કરી નહીં શકીએ. કહેવાનો અર્થ એવો છે કે આંખ એક એવું સંવેદના અંગ છે કે જેની સેજ પણ ઈજા થશે તો વધારે પ્રોબ્લેમ ઊભી થશે. એટલે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જો માનવ આંખ વ્યવસ્થિત હશે, આપણી આંખ વ્યવસ્થિત હશે, તો જ આપણે દુનિયાના રંગબેરંગી ચિત્રો, રંગબેરંગી દુનિયા આપણે જોઈ શકશું. એના માધ્યમ દ્વારા આ લેશન તમને આપવામાં આવ્યું છે. તો પહેલું જ તમને હું એમ કહું કે આની અંદર માનવ આંખ છે એ મેઇન ક્વેશ્ચન છે. માનવ આંખનું ચિત્ર દોરી, માનવ આંખની આકૃતિ ના નિર્દેશન કરી અને તેના વિવિધ ભાગો વિશે વર્ણન કરો, એવું આ લેશનની અંદર મેઇન ક્વેશ્ચન આપેલો છે. માનવ આંખની અંદર કઈ કઈ ખામીઓ થાય છે એ પણ ક્વેશ્ચન પૂછી શકે. કે માનવ આંખની અંદર તમે જુઓ તો અમુક વ્યક્તિ છે એને આછું દેખાતું હોય, ઝાંખું દેખાતું હોય, નજીકની વસ્તુ ઝડપથી દેખાતી હોય, દૂરની વસ્તુ ન દેખાતી હોય, આવી ખામીઓ માનવ આંખની અંદર થાય છે. તો આ લેશનની અંદર આપણે આ ખામીઓ કઈ રીતે થઈ છે, એ ખામીનું નિવારણ કઈ રીતે છે, એ આ લેશનની અંદર જોવાનું છે. તો વ્યવસ્થિત રીતે આપણે હવે એનો અભ્યાસ કરશું. શું કહેવા માગે છે જો કે તમે અગાઉના પ્રકરણમાં લેન્સ વિશે વડે થતા વક્રીભવનનો અભ્યાસ કર્યો. હા, આપણે 10મા ચેપ્ટરની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન વિશે આપણે જોયું કે તમે અગાઉના પ્રકરણમાં લેન્સ વડે થતા પ્રકાશના વક્રીભવન વિશે અભ્યાસ કર્યો. તમે લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, સાપેક્ષ પરિમાણ વિશે શીખ્યા. હા, આપણે આવું બધું જ આકૃતિ સહિત મેં તમને 10મા લેશનની અંદર સમજાવ્યું હતું. આ માહિતી માનવ આંખનો અભ્યાસ જ્યારે કરશું ને, કે લેન્સ છે એનો પ્રકાશ કઈ રીતે પડે છે, એનું પ્રતિબિંબ કઈ રીતે પડે છે, એ આ બધું જ આપણે 10મા પાઠની અંદર જે શીખી ગયા છે એ જ માહિતી અત્યારે આપણે માનવ આંખની અંદર આપણે કામ આવશે. કે અભ્યાસ કરવામાં આપણને કઈ રીતે મદદરૂપ થશે? માનવ આંખ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓ જોવા માટે આપણને સમર્થ કરે છે અને તેની રચનામાં એક લેન્સ હોય છે. હમણાં જ મેં વાત કરી હતી તમને કે માનવ આંખ છે એ લેન્સ જેવી રચના હોય છે, કાચ જેવી રચના હોય છે. માનવ આંખમાં લેન્સનું શું કાર્ય હોય છે, કાચનું શું કાર્ય હોય છે? ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિ જોવાની ખામીઓને કઈ રીતે સુધારે છે? આ પ્રકરણમાં આપણે પ્રશ્નોના વિચાર કરીશું. હવે આવા પ્રશ્નો આપણા મનની ઉદ્ભવતા હોય કે અમુક લોકો છે એને ચશ્મા શું કામે આવતા હશે, અને ચશ્મા એક પ્રકારના નથી હોતા, કોઈને દૂરના હોય, કોઈને નજીકના હોય, કોઈને નંબર પ્રમાણે હોય છે, તો એ કઈ રીતે છે? એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ લેશનની અંદર કરીશું. અગાઉના પ્રકરણમાં આપણે પ્રકાશ જોયો અને તેના કેટલાક ગુણધર્મ વિશે પણ અભ્યાસ કર્યો હતો. આ પ્રકરણમાં આપણે જ્ઞાનનો ઉપયોગ કેટલીક રીતે કુદરતી પ્રકાશીય ઘટનાનો અભ્યાસ કરીશું. જેમ કે શું કહે છે કે આ ઉપરાંત મેઘધનુષ્યનું રચાવું કઈ રીતે છે,
તારાઓનું ટમટમવું કઈ રીતે છે, શ્વેત પ્રકાશનું વિભાજન, શ્વેત પ્રકાશ સફેદ પ્રકાશને છૂટો કઈ રીતે પાડો, અને આકાશમાં થતા ભૂરા રંગ વિશે પણ ચર્ચા કરીશું. એટલે આ લેશનની અંદર આટલું કહેવા માગે છે. હવે આપણે વિસ્તારપૂર્વક જોશું કે પહેલું માનવ આંખ શું છે. મેઇન ક્વેશ્ચન મેં તમને કહ્યું હમણાં કે માનવ આંખ છે એ આ લેશનની અંદર મેઇન ક્વેશ્ચન છે. તો પહેલું જોશું કે માનવ આંખ શું છે. કે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે, જે જોતા જ ખબર પડી જાય કે હા વસ્તુ તો સામે કંઈક પડી છે, એનું તરત જ આપણને જ્ઞાન થઈ જાય છે. તો એની પ્રોસિજર કઈ રીતે થાય છે? આપણે એમ થાય કે આપણે જોઈએ છીએ એટલે તરત જ ખ્યાલ આવી જાય છે, એવું હોતું નથી. પણ કેટલી જે આંખ છે, આંખના કેટલા પ્રકારો છે, આંખના અવયવો કેટલા છે, એ બધાની અંદરથી પ્રકાશ પસાર થઈ અને પછી નેત્રપટલ સુધી પહોંચે છે. અને નેત્રપટલ છે એ પછી તમને મગજને સંદેશો પહોંચાડે કે સામેની વ્યક્તિ કોણ ઊભો છે, સામેની વસ્તુ શું છે. એટલી પ્રોસિજર થાય છે ને પછી આપણને ખ્યાલ પડે છે. પરંતુ આપણે તો એક જ ક્ષણની અંદર જોઈ શકીએ છીએ. તો મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે, તે આપણને આપણી આસપાસના અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવામાં મદદરૂપ થાય છે. આંખો બંધ કરી આપણે વસ્તુઓને તેની ગંધ, સ્વાદ અને તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલીક ઓળખી શકીએ છીએ. હા, એ બરાબર છે કે તમે આંખ બંધ કરો ને એટલે તમને ખ્યાલ આવી જશે, સ્મેલ લેશો ને, ગંધ લેશો ને, એટલે ખ્યાલ આવી જશે કે હા આ તો લીંબુની સ્મેલ છે ભાઈ, આ તો ફોદીનાની સ્મેલ છે, ધાણાભાજીની સ્મેલ છે, આવી ખબર પડી જશે. આંખો બંધ કરો તો એવી તમને ખ્યાલ આવી જશે. પછી શું કહે છે કે સ્વાદની પણ ખબર પડી જાય કે હા જીભ ઉપર કોઈ ચટણી મૂકે તો કોઈ તીખું તીખું છે, લીંબુ મૂકે તો કોઈ ખાટું ખાટું છે, મીઠું મૂકે તો કોઈ ખારું ખારું છે, એવો સ્વાદ આંખો બંધ કરશો તો ખબર પડી જશે. પરંતુ ઓળખી શકે, પણ તેમ છતાં આંખો બંધ રાખશો તો રંગની ઓળખ થશે નહીં, રંગોની ઓળખ અશક્ય છે. તમે આંખો બંધ કરો ને પછી તમને એમ કોઈ કે ભાઈ આ તમારા હાથમાં છે એ વસ્તુનો કલર કેવો છે, તો તમે ઓળખી શકશો નહીં, સ્પર્શ કરીને ઓળખી શકશો નહીં. શું કામ? કેમ કે આંખો બંધ છે. એમના રંગને ઓળખવા માટે તમારી આંખોની જરૂર પડશે, દ્રષ્ટિની જરૂર પડશે. આમ બધી જ જ્ઞાનેન્દ્રિય પૈકી માનવ આંખ ખૂબ જ મહત્વનું પૂર્ણ છે, કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. આંખ છે તો જ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. રોજે રોજનું આપણું વર્ક છે એ રોજ કરી શકીએ છીએ. શું કામ? આંખ છે, આપણે જોઈ શકીએ છીએ, આપણને ખ્યાલ આવે છે. એટલે આંખ છે એ આપણા માટે એકદમ મહત્વપૂર્ણ છે. હવે તમે આંખોના પહેલા ભાગનું નિર્દેશન આપણે જોઈ લઈએ. જો શું છે આંખની આકૃતિ ખાસ? કેમ કે એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે માનવ આંખ દોરી એના વિવિધ ભાગો વિશે વર્ણન કરો, એ પણ પૂછી શકે. અને એમ પણ પૂછી શકે કે માનવ આંખ દોરી અને એની રચનાનું વર્ણન કરો, તો પણ એ જ ક્વેશ્ચન થશે. તો પહેલા આકૃતિ આપણે જોઈ લઈએ કે જો આંખ કેવી હોય છે. આપણે તો આટલું જ જોઈ શકીએ છીએ કે હા આંખ છે એ તો પારદર્શક લેન્સ છે. શું છે? તો કે પારદર્શક પટલ છે. આપણે આટલી જ આંખને જોઈ શકીએ છીએ, પરંતુ આંખનો અંદરનો ભાગ તમે જુઓ ને તો બહુ મોટો હોય છે, અને પછી એની સ્નાયુઓ હોય છે. એટલે આંખ આટલું જ તમને બહારથી દેખાય છે કે જે પારદર્શક પટલ છે એ તમે જોઈ શકો છો, પરંતુ આ તો બધો અંદરનો ભાગ છે. આટલી મોટી આંખ હોય છે અને એની સ્નાયુઓ પણ હોય છે, જે અહીંયા જ્ઞાનેન્દ્રિય હોય છે. આ ભાગ છે દ્રષ્ટિચેતા છે, એ પછી મગજ સુધી સંદેશો પહોંચાડે છે. તો હું તમને એક એક ભાગનું થોડું વર્ણન કરી દઉં અને પછી આપણે માનવ આંખ શરૂ કરશું. પહેલું જ કે જ્યારે પ્રકાશના કિરણો આંખ ઉપર પડે છે ત્યારે પહેલું કોના ઉપર પડે છે? તો કે પારદર્શક પટલ પર. જુઓ તમે, સૌથી બાહ્ય આવરણ હોય તો એ કોણ છે? પારદર્શક. કોર્નિયા તરીકે ઓળખવામાં છે, એટલે આને સી પણ કહી શકાય છે, કોર્નિયા. પારદર્શક પટલ છે આંખનો સૌથી બહારનો ભાગ, એટલે પારદર્શક પટલ, જેમાં વસ્તુનો પ્રકાશ છે એ કેન્દ્રિત થશે. પહેલી જ વખત આંખ છે આંખની ઉપર પહેલું કોનું ધ્યાન પડે છે, વસ્તુ છે એવું કોણ પહેલાં આપણને ભાન કરાવે છે? તો કે પારદર્શક પટલ છે. પારદર્શક પટલ એટલે કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આ પહેલો ભાગ બાહ્ય ભાગ છે ને, એને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પારદર્શક, વસ્તુનો પ્રકાશ પહેલું પારદર્શક પર પડે છે. પછી હવે તમને આમની તો ખબર પડી ગઈ કે પહેલું પારદર્શક છે ને એ કાચ જેવી આંખ, કાચ જેવો ભાગ છે.
પારદર્શક છે, કાચ જેવો લેન્સ છે, પછી એમના પછી જે વસ્તુનો પ્રકાશ પડે છે એ સીધે સીધો કનિનિકા આઈરિસ કહેવામાં આવે છે, એટલે એને આઈ વડે પણ ઓળખવામાં આવે છે, આઈરિસ કહેવામાં આવે છે. કનિનિકા કે જે પારદર્શક પટેલનો સ્નાયુમય ભાગ હોય છે એ તમે જોઈ શકો છો. જુઓ છે એ કયો છે? કનિનિકા. કનિનિકાને શું કહેવામાં આવે છે? આઈરિસ કહેવામાં આવે છે. સ્નાયુમય ભાગ હોય છે, એના પર પછી પડે છે દ્રષ્ટિ. વસ્તુનો પ્રકાશ છે એ પહેલાં પારદર્શક પટલ પડે પડે છે, અને પછી એમાંથી પારદર્શક પટલ છે એ લેન્સ જેવી રચના ધરાવે છે, અને એમાંથી પછી કનિનિકા આઈરિસ ઉપર પ્રકાશ આપાત થાય છે. કનિનિકા આઈરિસ, આઈરિસ શું કામ કરે છે? આઈરિસનું કામ શું છે? કીકી હોય છે ને એ કીકીને નાના મોટી કરવાનું કામ આઈરિસ કરે છે. તો પેલું કીકી ક્યાં આવેલી છે? તો કે કીકી બરોબર કનિનિકા જે આઈરિસ છે ને એનો મધ્ય ભાગ, કેન્દ્રનો ભાગ છે ને, બરોબર વચ્ચેનો ભાગની અંદર ટપકા જેવું મધ્ય બિંદુ તરીકે આવેલું છે, જેને કીકી તરીકે ઓળખવામાં આવે છે. કીકી શું છે? તો કે જ્યારે આપણે એકદમ પ્રકાશ હોય ને, ખૂબ પ્રકાશ આવતો હોય ત્યારે એ કીકી નાની થઈ જાય છે, આઈરિસ એને નાની કરી દે છે, અને પછી જ્યારે આપણે અજવાળાથી અજવાળામાં આવીએ છીએ, જ્યારે કે પ્રકાશ ન હોય એવી જગ્યાએ પાછા પહોંચીએ છીએ ત્યારે કીકી પાછી પોળે બની જાય છે, એટલે વ્યવસ્થિત દેખાય છે. આપણને ઝાંખું, જે પ્રકાશમાં ઝાંખું દેખાતું હતું, જ્યારે ઓરડાની અંદર આવીએ ત્યારે એ કીકી પાછી મોટી થઈ જાય છે. અને આ નાની મોટી કરવાનું કામ કોણ કરે છે? તો કે આઈરિસ કરે છે, કનિનિકા કરે. જોજો બધાનું વર્ક બોલી જાય, પછી વાંચ્યું એટલે તમને તરત જ સમજાઈ જશે. પછી ત્રણ થઈ ગયું. તો કે પેલું પારદર્શક પટલ લેન્સ જેવું કામ કરે છે, વસ્તુના પ્રકાશને એ આપણી આંખની અંદર પારદર્શક કરે છે. પછી કનિનિકા જે સ્નાયુમલ ભાગ હોય છે, આઈરિસ, એમના પછી જે કનિનિકાનો મધ્ય ભાગ બિંદુ છે એને શું કહેવામાં આવે છે? જે દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે, આંખનું દર્પણ મુખ, એને કીકી તરીકે ઓળખવામાં આવે છે. જે નાની મોટી આંખનું પટલ છે એને નાની મોટી કરવાનું કાર્ય કરે છે, આઈરિસ કરે છે. એમના પછીનો જે ભાગ, વચ્ચેનો જે આ ભાગ છે, સાવ પોચો હોય કે જે પાણી નીકળતું હોય આંખની અંદરથી રસ જો, એને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. જોજો એક એક ભાગનું વર્ણન કરું છું ને, પછી હું તમને વાંચીને સમજાવી દઉં એટલે સમજાઈ જશે. તરલ, વચ્ચેનો જે ભાગ પાણી જેવો ભાગ હોય છે એમને તરલ તરીકે ઓળખવામાં આવે છે, એને તરલ રસ કહેવામાં આવે છે. ચાલો અહીં સુધી થઈ ગયું. હવે એમના પછી શું કહે છે? કે આ બંને ભાગોની વચ્ચે ડોળો છે ને, ડોળાની બંને ભાગો વચ્ચે આંખો ડોળો આવી ગયો, જો આંખનો અહીં સુધીનો બરાબર. તો બંને બાજુના જે ભાગો છે એ બંને ભાગોને નેત્રમય, સ્ફટિકમય લેન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે કેન્દ્ર બિંદુને જાળવી રાખે છે. નેત્રો મણિ સ્ફટિકમય લેન્સ છે જે સ્નાયુમલ ભાગ છે ને એને જકડી રાખવાનું કાર્ય કરે છે. જો બંને બાજુ તમને બતાવ્યું છે, જો છે આ ભાગ છે ડોળાની પછીનો ભાગ, અંદરનો ભાગ જે નેત્રમણિ છે, અને આ સિલિયરી સ્નાયુ બે બાજુ જુઓ અહીંયા, જે તમે ઘણી વખત તમે જોઈશો, તમે આંખ એકદમ ગુસ્સામાં હોય અથવા તો ચિંતામાં હોય અથવા રેડ્યા હોય ત્યારે તમારી આંખની અંદર લાલ લાલ એકદમ આમ અળસિયા જેવી રત્નાઓ જોવા મળે છે, જેને સિલિયરી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. સિલિયરી સ્નાયુ જો બંને બાજુ હશે, ક્યારેક ક્યારેક જોવા જોતા હશો તમે, સિલિયરી સ્નાયુ શું કરે છે? સિલિયરી સ્નાયુ એનું વર્ક શું છે? તો કે જે આપણી આંખની કેન્દ્ર લંબાઈ છે ને એને જકડવાનું કામ કરે છે, બંધારણનું કામ કરે છે આ સિલિયરી સ્નાયુ. નેક્સ્ટ, એમના પછીનો જે ભાગ છે, આખે આખો ભાગ, એને કાચરસ, એટલે અહીં સુધી તો આપણે દ્રષ્ટિ આવી ગઈ. હવે એ દ્રષ્ટિ છે વસ્તુનું જે પ્રકાશ બિંદુ છે એ અંદર તરફ જશે, જેને કાચરસ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કાચરસમાંથી પ્રકાશ છે એ ક્યાં જશે? રેટિનામાં. રેટિના સૌથી અંદરનો ભાગ છે જેને નેત્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંથી પછી તમારો વસ્તુનું પ્રતિબિંબ છે
એ દ્રષ્ટિચેતા પહોંચે અને દ્રષ્ટિચેતા છે એ મગજ સુધી પહોંચી અને આપણને વસ્તુનું ભાન કરાવે છે કે સામેની વસ્તુ કોણ છે. આટલી પ્રોસિજર થાય ને પછી તમે વસ્તુને જોઈ શકો છો. આપણે તો પળભરમાં એમને જોઈ શકીએ છીએ. એક ખાસ એમસીક્યુનો ક્વેશ્ચન બોલી દો કે જે ડોળો છે ને, આ ડોળો કહેવાય છે, આંખનો ડોળો, એનો વ્યાસ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે. એમસીક્યુનો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો. તો આ તમારો આંખની આકૃતિનું વર્ણન છે. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જોતા જઈએ. શું કહેવા માગે છે? જો માનવ આંખ એક કેમેરા જેવી રચના છે, તેનું લેન્સ તંત્ર રેટિના, નેત્ર પટલ, એટલે અહીંથી માંડીને અહીં સુધીની રચના છે એમ કહે છે, રાઈટ? નેત્રપટલ તરીકે ઓળખતા ભાગ, ઓળખતા પ્રકાશ સંવેદી પડદા જેવું પ્રતિબિંબ રચે છે, એટલે અહીંથી જે પ્રકાશ વસ્તુ આવે છે એ ત્યાંથી રેટિના સુધી એનું પ્રતિબિંબ રચે છે. પ્રકાશ કોર્નિયા, કોર્નિયા પ્રકાશ, એટલે મેં હમણાં જ તમને કહ્યું હતું પારદર્શક પટલ, પારદર્શક કોર્નિયા. પ્રકાશ પહેલું ક્યાં આવે છે? તો કે પારદર્શક પટલ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવી પારદર્શક પટલમાંથી પ્રવેશે છે. જે વસ્તુમાંથી વસ્તુનો પ્રકાશ જે આવે છે એ પહેલું ક્યાં આવે છે? તો કે કોર્નિયા. કોર્નિયા શું છે? તો કે એક પાતળા પડદા જેવી પારદર્શક પટલ રચના છે જે આંખના ડોળા, હા, તેમાંથી આકૃતિ 11 પોઈન્ટ તમને એકમાં બતાવેલી છે. આંખના ડોળાનો આગળનો પારદર્શક ઉપસેલો ભાગ કહેવામાં આવે છે. જો આંખના ડોળાનો લગભગ ગોળાકાર જ હોય છે, મોસ્ટલી લગભગ બધાને ગોળાકાર જ હોય છે જોવો તો તમે, તો પારદર્શક પટલ છે એ આંખનો ડોળો આપણી ભાષામાં, લગભગ ગોળાકાર, તેનો વ્યાસ આશરે, ખાસ ધ્યાન રાખજો એમસીક્યુનો ક્વેશ્ચન છે, તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનો મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી પર જ થાય છે. કેમ કે પહેલું જ્યારે પ્રકાશના કિરણો પડશે ત્યારે પહેલું પારદર્શક પર પડશે, તો પ્રકાશના કિરણો સીધે સીધા આંખ ઉપર નથી પડી જતા, એનું વક્રીભવન થાય છે. વક્રીભવન થવું એટલે કે પ્રકાશના કિરણો સહેજ ત્રાસા વળી અને એની અંદર પ્રવેશે છે, એને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. આપણે પ્રકાશ 10મા લેશનની અંદર જોઈ ગયા, સીધે સીધો પ્રકાશ આંખની અંદર પ્રવેશતો નથી, એનું વક્રીભવન થઈ અને પછી તેનું પ્રતિબિંબ રચાય છે. એટલે એ બહારની સપાટી એટલે કે પારદર્શક પટલ ડોળાની પહેલો લેન્સ જેવી રચના છે એમાં જ થઈ જાય છે. સ્ફટિકમય લેન્સ નેત્રમણી, સ્ફટિકમય લેન્સ નેત્રમણી વિવિધ અંતર રહેલી વસ્તુઓના પ્રતિબિંબનું નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈ માત્ર સૂક્ષ્મ ફેરફાર કરે છે. થોડો ફેરફાર એટલે કે જે પ્રકાશ છે એનું વક્રીભવન જે થાય છે એમાં થોડો ફેરફાર થાય છે. પારદર્શક પટલ શું કહે છે? કે પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં થોડો ફેરફાર થાય, વક્રીભવન થાય એટલે પ્રકાશમાં થોડો ફેરફાર થાય છે. પારદર્શક પટલના પાછળના ભાગે, હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે આ પારદર્શક છે એ પટલના પાછળના ભાગે કઈ વસ્તુ આવેલી છે, કયો અવયવ આવેલો છે, તો શું છે? કનિનિકા. કનિનિકાને શું તરીકે ઓળખવામાં આવે છે? આઈ રીશ તરીકે ઓળખવામાં આવે છે. આઈ રીશ તરીકે ઓળખવામાં આવે છે. નામની રચના જોવા મળે છે. એ શું કરે છે? કેવું હોય છે? તો કે કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે. મેં તમને હમણાં સમજાવ્યું કે કનિનિકા છે એ સ્નાયુમય પડદા જેવી રચના છે જે કીકીનું કદ શું કરે છે? નાનું મોટું કરે છે. કોણ કરે છે? આઈરિશ કરે છે. આઈરિશનું કામ શું છે? કીકીને નાની મોટી કરવાનું છે. હવે એમના પછી શું કહે છે કે કરે છે? કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા જથ્થાનું નિયંત્રણ. તો કીકીનું કામ શું છે? આઈરિશનું કામ તો આપણે જોઈ ગયું કે આઈરિશ છે એ કીકીને નાની મોટી કરે છે, તો કીકીનું કામ શું છે? કીકી છે એ આંખમાં જે પ્રવેશે છે ને મધ્ય ભાગ છે, કીકીનું સ્થાન ક્યાં છે? તો કે બરોબર આંખની મધ્યમાં દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે એ કીકીનું સ્થાન ત્યાં છે. નાનું એવું બિંદુ હોય છે જેને દર્પણ મુખ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને પ્રકાશની માત્રાનો જથ્થો અને નિયંત્રણ કરે છે. એક સાથે પ્રકાશ આંખમાં આવે તો આપણે આંખો અંજાઈ જાય છે, પરંતુ નહીં, કીકી એક સાથે પ્રકાશનું પરાવર્તન થવા દેતું નથી કે આપાત થવા દેતું નથી. શું કામ? કેમ કે કીકી છે એ પ્રકાશની માત્રા જળવાઈ રાખે છે, નિયંત્રણ કરે છે. આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પડે છે. હવે એમના પછી પાછું શું આવ્યું? તો કે નેત્રપટલ એ શું કરે છે? તો કે એના ઉપર જે વસ્તુનું
પ્રતિબિંબ પડે છે ને એ કેવું હોય છે, એનો પ્રકાર કેવો હોય છે, તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પડે છે. નેત્રપટલ અત્યંત નાજુક પડદો છે. લાસ્ટની વાત કરે છે, લાસ્ટમાં આપણા અંદરનો જે ડોળો છે ને, ડોળાની અંદરનો ભાગની વાત કરે છે કે નેત્રપટલ કેવું હોય છે, નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશને સંવેદન કોષો ધરાવે છે. રોશની એટલે પ્રકાશની હાજરીથી થતા પ્રકાશ સંવેદન કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંવેદના ઉત્પન્ન કરે છે. એટલે સંદેશો આપે છે કે તમને સામે વસ્તુ પડી છે, આ જોઈ લો તમે. આ વિદ્યુત સંદેશો પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે. હવે ત્યાંથી જ નેત્રપટલ આપણે એમ લોકોએ આમ વિસ્તૃતમાં નથી સમજાયું, એક લીટીમાં સમજાય, આપણે વિસ્તૃતમાં સમજ્યું કે પછી જે નેત્રપટલ શું કરે છે, તો કે એ વિદ્યુત સંદેશો છે ને એ ક્વેના મારફતે મગજને પહોંચાડે છે. અને મગજ શું કરે છે, એ સંદેશાનું અર્થઘટન કરે છે અને છેવટે આપણને વસ્તુ જેવી છે ને એવી આપણે એમને જોઈ શકીએ છીએ. હવે શું કહે છે, જો અહીં સુધી તમારી આંખની રચના અને રચનાનું વર્ણન કર્યું, હવે એમના પછી શું આવે કે સમાવેશન ક્ષમતા એટલે શું.